फिल्म क्षेत्र अनेक कलाकारों आप्या छे, खास करीने संगीत क्षेत्र में नवसारीना घणा कलाकारों आगु प्रदान छे। नवसारी में संगीत रसिको पण मोटा प्रमाण में वसे छे। न्याय आपी शकशे। आ क्लब मां कोई पण नात जात के धर्म नी व्यक्ति ने प्रवेश आपवामां आवशे। नवसारी खाते खूब ज उमदा कलाकारों ने ग्रुप धरावता मित्रों ना सहयोग थी दीपक बारोट द्वारा शुरू करवामां आवेला सिम्फनी कराओके म्यूजिकल क्लब ना उद्घाटन प्रसंगे नवसारी ना जाणीता महानुभाव डॉक्टर पीयूष भट्ट, नवसारी मोड समस्त खाची पंचनी वाड़ी ना ट्रस्टीओ चंद्रकांत गांधी, संजय गांधी, जाणीता वकील प्रताप सिंह महिड़ा, एडी पटेल, खूब ज ख्याति प्राप्त गायक कलाकार सुधीर मोदी, पंकज दवे, तेमज नवसारी ना पत्रकार जगत ना जीतू पटेल, दिलीप गायक, प्रदीप पांडे, तेमज निलय गांधी, स्नेहल पारेख, संकेत पारेख, जूनियर बाबला, तेमज नीतू शाह सहित ना अनेक दिग्गज महानुभाव उपस्थित रहा हता। अने आ तमाम महानुभाव ए दीप प्रागट्य करी सिम्फनी कराओके म्यूजिकल क्लब नो आशीर्वाद साथे शुभारंभ करावे हतो। आ प्रसंगे नवसारी ना जाणीता वकील प्रताप सिंह महिड़ा तेमज विख्यात गायक कलाकार सुधीर मोदी सर्वप्रथम गीत गाईने क्लब नी शुरुआत करावी हती। आ प्रसंगे हाजर सबनु क्लब ना तमाम सभ्य पुष्पगुच्छ थी सम्मान कर्यु हतु ने त्यार बाद क्लब ना तमाम सभ्य रात्रे 8 वाग्या सुधी कराओके ट्रेक उपर असंख्य गीतो गाय ने रात्रे हाजर सब ने मनोरंजन पूरु पाड़ी पोते पण भरपूर आनंद मेळव्यो हतो। પંકજભાઈ દવે સાહેબ, એમના ધર્મપત્ની
શિલ્પાબેન દવે અહીં ઉપસ્થિત, ભાઈ દિલીપભાઈ, ભાઈ અશ્વિનભાઈ અને નવસારીના ખ્યાતનામ જાણીતા વકીલ ખુંકાર લોકોના કેસ લડવા વાળા એવા ક્રાઇમના વકીલ છે ભાઈ શ્રી પ્રતાપભાઈ અહમદભાઈ પટેલ. 38 વર્ષ પહેલાથી હું એમને સાંભળું છું. મોહમ્મદ રફીના સોંગ અમે વેણીભાઈ સાથે મળીને સાંભળતા, એવા અમારા કરાઓકેના પહેલા ગુરુ એવા મારા વડીલ અહમદભાઈ પટેલ. नहीं तो
I'm not afraid to die.
हमको सदा है तुम्हारे जमाने में सबसे जिन्हें हम प्यारे जो कहते हैं हमको सदा है तुम्हारे जमाने में सबसे जिन्हें हम प्यारे वही आज हम से जुदा हो गए वो वादे मोहब्बत के क्या हो गए वफा जिनसे प्यार करते हैं।
રોજ અમે નવસારી ખાતે ગાંચી પંચની વાડીના ત્રીજા માળે અમારા ક્લબના સિંગર્સ અને વેલ વિશર્સ તમામ સભ્યોની એક ટીમ બનાવી અને તમામના સહયોગથી સિમ્ફની કરાઓકે મ્યુઝિકલ ક્લબ નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. એના ઉદઘાટન પ્રસંગે પધારેલા તમામ આમંત્રિતો, આ શહેરના મહાનુભાવો અને મારા શુભેચ્છકો, તેમજ અલગ અલગ ક્લબ ચલાવતા ક્લબના માલિકો, એ તમામ ઉપસ્થિત રહ્યા તે સૌનો હું આભાર માનું છું. સિમ્ફની કરાઓકે ક્લબ એની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે આ શહેરના અને આજુબાજુના ગામોના જે યુવક યુવતીઓ, મહિલાઓ તેમજ પુરુષો કે જેને કરાઓકે પર સિંગિંગ કરવાનો શોખ છે, તે અમારી ક્લબમાં જોડાય, પોતાના શોખને આગળ વધારે અને પોતે પણ આગળ આવે. બીજો ખાસ ઉદ્દેશ અમારો એ છે કે અમારી ક્લબમાં દર રવિવારે 4-8 દરમિયાન સાંજે તમામ સભ્યો ભેગા થશે અને ક્લબમાં પોતાના ગીતોની રજૂઆત કરશે. આ ક્લબનો બીજો એક ઉદ્દેશ એ પણ છે કે નવસારી શહેરના વડીલો, વૃદ્ધો કે જેઓ એન્ટરટેનમેન્ટ માટે અહીંયા કોઈ સાધન છે નહીં આ શહેરમાં, ત્યારે એવા વડીલો કે સંગીત રસિકો તે 4-8 દરમિયાન અમારી ક્લબમાં આવે, ઉપસ્થિતિ દર્જ કરાવે, પોતે સંગીતનો આનંદ લે અને પાછલી જિંદગીમાં રિટાયર લાઈફમાં દર રવિવાર અમારી સાથે એન્જોય કરે, અમને એમના આશીર્વાદ આપે. આ ક્લબની અંદર કોઈ પણ જાતની ધર્મ, નાત કે જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. તમામને ઓપન ઇન્વિટેશન છે, કોઈ પણ આવે, સાંભળે, એન્ટરટેનમેન્ટ માટે આવે, પોતાનો સારો સમય અમારી સાથે વિતાવવા માટે આવે અને પરિવારની ભાવનાનું નિર્માણ થાય અને આપણે સૌ સાથે મળી અને વડીલો અને સંગીત રસિકોને પોતાની કલા વડે આનંદ આપીએ, એન્ટરટેનમેન્ટ કરાવીએ, સાથે સૌ મળીને ચા નાસ્તો કરીએ દર રવિવારે અને એક પારિવારિક ભાવનાનું નિર્માણ થાય. આ ક્લબ કોઈ પ્રોફેશનલ ક્લબ છે નહીં, આ કોઈ કમાવા માટેનું સાધન નથી. અને એવા ઉદ્દેશ સાથે અમે ક્લબના તમામ મેમ્બરોએ પોતાના કોન્ટ્રીબ્યુશન દ્વારા આ ક્લબનું નિર્માણ કરી અને એનું આજરોજ ઓપનિંગ કર્યું છે. ત્યારે અમને આશા અને અપેક્ષા છે કે નવસારી અને એની આજુબાજુના ગામોના લોકો, સંગીત રસિકો અમારા આ પ્રયાસને આવકારશે, અમારી ક્લબમાં આવશે, મહેમાન બનશે અને અમારી સાથે પોતાનો સુંદર સમય વિતાવશે અને અમને એન્કરેજ કરશે. રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.